નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે પાઠ 2 પોટલા ટપકે ટપ ભણીશું. ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય, એના જે જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોડવા લાગે, બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં. હું તો આ ભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા. નાના 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 ચું તો છાના માના, આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. અહીં શબ્દ છે પંખી, જેનો સમાનાર્થી શબ્દ થાય છે પક્ષી. આભ એટલે આકાશ અને ગગન. નવ, ચાલો હવે આપણે વાર્તા વાંચીએ. વાદળાની ગમ્મત. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કુક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. હવે શિયાળાનો સમય છે એટલે ઠંડી પડે છે અને પવન પણ ધીમે ધીમે વાતો હોય છે, કુકડો કુકડે કુક કરતો હોય છે. તે વખતે વાદળા છે એ આકાશમાં ફરવા નીકળવાનું એમને મન થાય છે. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. હવે એક નાનું વાદળું છે એ શું કહે છે કે આ રાત્રિ અહીંથી જાય તો અહીં અંધારું છે એ ચાલ્યું જાય. અહીં શબ્દ છે રાત, જેનો સમાનાર્થી શબ્દ થાય છે રાત્રિ, અને અંધારું, જેનો વિરોધાર્થી શબ્દ થાય છે અજવાળું. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈને ગમત કરીએ. જે નાનું વાદળું છે એ કહે છે કે આપણે જો આ રાત્રિ હાલી જાય તો આપણે સારા સારા કપડાં પહેરીને ફરવા નીકળીએ અને મોજ કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. એમાં એક મોટું વાદળું છે એ શું કરે છે, દીવો સળગાવે છે અને બધા વાદળા પોતાના કપડાં પહેરવા માંડે છે. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. રાતા એટલે લાલ, પીળા અને ગુલાબી જાંબલી એવા રંગબેરંગી કપડાં પહેરીને વાદળા તો ફરવા નીકળે છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. તો આ દ્રશ્ય જોઈને લોકો શું કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે, સૂર્યનો ઉદય થઈ છે, સવાર થઈ છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. હવે સૂરજના પ્રકાશને કારણે વાદળો પીળા અને ફિક્કા થવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. તો એ બધા વાદળા છે એ મોટા વાદળાને આની ફરિયાદ કરે છે. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. તો મોટા વાદળાની કહેવા પ્રમાણે કે બધા વાદળા તમે ભેગા થઈ જાઓ, તમે બધા ભેગા થઈ જાશો તો દીવાનું અજવાળું છે એ ફેંકવું પડશે અને દીવાનું રાજ ચાલશે નહીં. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. હવે બધા વાદળા છે એ ભેગા થાય છે. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. હવે ઘણા બધા વાદળા ભેગા થઈ જાય છે અને મોટો પહાડ જેવું વાદળું છે એના પાછળ બેસી જાય છે. અહીં શબ્દ છે પહાડ, જેનો અર્થ થાય છે પર્વત, ડુંગર. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. હવે આ દ્રશ્ય જોઈ નીચેના લોકો, પૃથ્વીના લોકો શું વિચારવા લાગ્યા કે આકાશ ઘેરાવા માંડ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યા, તો પણ દીવાનું જે તેજ છે એ ઢંકાયું નહીં. એટલા માટે બધા વાદળા છે એ પવનને પોતાની મદદ માટે બોલાવે છે. અહીં શબ્દ છે મદદ, જેનો અર્થ થાય છે સહાય. પવનનો સમાનાર્થી શબ્દ થાય છે હવા. પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. હવે આ વાદળાઓ પવનને બોલાવે છે તો પવનનું તો મનપસંદ કામ છે હવા નાખવાનું, તો એ પોતાનું કામ શરૂ કરી દે છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. તો આ દ્રશ્ય જોઈને નીચેના લોકો છે એમને એવું લાગ્યું કે વાવાઝોડું આવી રહ્યું છે. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. હવે વાદળા છે એ તો પવનની જેમ
એની ગાડીમાં બેસીને ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી પડાપડીને ધમાચકડી થઈ રહી. આકાશમાં દોડાદોડી થઈ પડી પડાપડી અને ધમાચકડી તોફાન મચી ગયું. ધોળા પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. ધોળા પીળા અને નાના વાદળા છે એને મોટો વાદળું છે એ પોતાની ઓથે એટલે કે સાથે લઈ લે છે. બધે કાળું કાળું થઈ ગયું. પૂરું આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ ગયા. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. હવે દીવો તો છે એ કાળા વાદળાની આગળ ઢંકાઈ ગયો એટલે ક્યાં ચાલ્યો ગયો એ કાંઈ ખબર પડી નહીં. પોતાના જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. હવે પોતાની જીત થઈ દીવો હોલાઈ ગયો, દીવો ચાલ્યો ગયો, એના કારણે વાદળા ખુશ થઈ ગયા અને પોતાની આંખો ચમકાવા લાગ્યા. એના કારણે શું થયું કે વાદળામાં વીજળી ચમકી. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબકવા માંડી. આ દ્રશ્ય જોઈને નીચેના લોકો છે એ કહેવા લાગ્યા કે ઉપર આકાશમાં વીજળી થાય છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. હવે એકબીજા સામે જોઈને આ વાદળો છે એ તો દીવાની સામે જોર જોરથી હસવા લાગે છે, ખૂબ જોરથી ખખડાટ હસવા લાગ્યા. હવે એ વાદળા છે એ દીવાને જોઈને ખખડાટ ખૂબ જ જોરથી હસવા લાગે છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. હવે આ દ્રશ્ય જોઈને લોકોને એવું લાગ્યું કે આકાશ ગાજે છે અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. હવે પોતાની જીતથી વાદળાઓ એટલી ખુશી મનાવે કે એમને હરખમાં ને હરખમાં એમની આંખોમાંથી આંસુ નીકળવા માંડ્યા. આનંદની ધારા એટલે ખુશીની ધારા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. હવે આ દ્રશ્ય જોઈને ધરતી પરના લોકોને એવું લાગ્યું કે વરસાદ વરસવા માંડ્યો છે. ધરતી જેનો સમાનાર્થી શબ્દ થાય છે પૃથ્વી, ધરણી. પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી તો ગમ્મત કરીને હરી ફરીને બધા વાદળા છે પોતાના ઘરે ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો, હવે વાદળા પોતાના ઘરે ચાલી જાય છે. એના કારણે ધરતી પરના લોકોને એવું થાય છે કે વરસાદ હવે બંધ થઈ ગયો છે.